नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ चैताली पटेल। विषय अंग्रेजी में मारा वाला विद्यार्थी मित्रों नू हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप 1 to 10 भणीशू। ओ एन ई वन एटले एक। जो अहीं आपणे अंक में पण एक लख्यो छे, शब्द में पण एक लख्यो छे अने एक बोल छे, एटले आने वन कहेवाय। वन बोल छे एटले वन। टू, टी डबल्यू ओ टू एटले बे। अहीं टू इंग्लिश में पण टू लख्यो छे अने गुजराती नो એકડાના આપણે જે લખીએ ને બગડે બે, એનો પણ આપણે બે લખ્યા છે, અહીંયા જો બે કેપ છે એટલે ટુ। થ્રી, ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ। અહીંયા જો ત્રણ ઝાડ દેખાય છે, દેખાણા ત્રણ ઝાડ, બરોબર, વન ટુ ને થ્રી। ગુજરાતીમાં પણ થ્રી છે અને આપણો ઇંગ્લિશમાં પણ થ્રી ને ત્રણ લખેલા છે। ફોર, એ ફો યુ આર, ફોર એટલે ચાર। જેમ કહું છું એમ રિપીટ કરું તમને ફરીથી, ગુજરાતીમાં પણ ચાર લખેલા છે અને ઇંગ્લિશમાં ફોર લખેલા છે અને નીચે કપ અને રકાબી પણ ચાર છે। કાઉન્ટ કરો, વન ટુ થ્રી અને ફોર। ફાઈવ, એ ફાઈ વી ઈ, ફાઈવ એટલે પાંચ। અહીંયા જો ઇંગ્લિશમાં ફાઈવ લખેલા છે અને ગુજરાતીમાં પાંચ લખેલા છે અને પાંચ કેપ દોરેલી છે, જો છે ને કેપ પાંચ। સિક્સ, એસ આઈ એક્સ, સિક્સ એટલે છ। ઇંગ્લિશમાં સિક્સ લખેલા છે અને ગુજરાતીમાં છ ગળે છ લખેલો છે, અહીંયા નીચે સિક્સ સ્ટાર દોરેલા છે। કાઉન્ટ કરજો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ। સેવન, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત। ઇંગ્લિશમાં સેવન લખેલા છે અને ગુજરાતીમાં સાત, અને સાત આઈસ્ક્રીમ કોન છે। કાઉન્ટ કરો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન। એટ, ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ। ઇંગ્લિશમાં એટ લખેલા છે અને ગુજરાતીમાં આઠ, અને આઠ લલીપોપ છે, કાઉન્ટ કરો, બરોબર, આઠ છે ને। નાઇન, એન આઈ એન ઈ, નાઇન એટલે નવ। ઇંગ્લિશમાં નાઇન લખેલો છે અને ગુજરાતીમાં નવ વડે નવ, નીચે તમને લોકોને ફોર કાપેલા છે, નાઇન એને આપણે કાંટો કહીએ, છરી કાંટો કહીએ ને, એ નીચે નાઇન ફોર્ક છે। ટેન, ટી ઈ એન, ટેન એટલે દસ। ઇંગ્લિશમાં ટેન લખેલા છે, વન ઝીરો ટેન, અને ગુજરાતીમાં એકડે મીંડે દસ, અને જો દસ કેક આપેલી છે, આપેલી છે ને દસ કેક। ચાલો, થેન્ક યુ, બધાને મજા આવી ને, બાય બાય।